હેલો જયશ્રી કૃષ્ણ, વેલકમ ટુ વિથ એન્જોસી વિલોગ. સો અત્યારે વાગ્યા છે સાંજના 8. અમારે ભાઈ ભાઈ સિંહની તબિયત થોડી ખરાબ હતી, એટલે આજ આખો દિવસ એને આરામ જ કર્યો, અને અત્યારે થોડોક બોર જેવો થતો હતો. એટલે અમે શું નક્કી કર્યું, એના જૂના રમકડાની યાદો આપણે કાઢવાની છે, તો એના માટે કાઢ્યો છે બોક્સ. જુઓ તમે, આ છે જયના રમકડાનો બોક્સ. જય નાનપણથી લઈને અત્યાર સુધીમાં જેટલા બી રમકડા લીધા છે એ બધાય સાચવીને રાખ્યા છે. આજે અમે એનું પોસ્ટમોર્ટમ કરવું, જોઈએ કે અહીંયા પડ્યા છે. ચલો જઈ જોઈએ ક્યાં ક્યાં રમકડા છે. બધાય સાચવીને રાખ્યા. હા ખોલ જોઈએ. તો આ છે જઈના બધા સોફ્ટ ટોય્સ, 2 રૂપિયા રમકડા છે, 2 રૂપિયા રમકડા છે. ખોલ તો ખરી, અમે જોઈએ ક્યાં ક્યાં છે. ખોલ ખોલ. પેંગ્વિન છે, નથી ગમતું. પછી ડોગ છે, જેનો હર રોજ પોપટ તો બહુ મસ્તી નતો, ખબર હે આપડે ટીંગાડતા. પછી ઓલો જે ઓલો મેઈન આઈટમ તો આપડી રહી ગઈ. પછી આ મારું ઓછીકું છે, જીભો નાનું હે ને બસ. હા તને ખબર, આ ઓશીકું ક્યારે લીધું હતું, જયારે તું 2 વર્ષ નો હતો ને ત્યારે. ચાલો હમણાં લેટેસ્ટ માં લીધી હતી કા. ટ્રેક્ટર નથી, જેસીબી. જેસીબી છે, તને ખબર છે. જેસીબી ને આપણે બધા બધા કેમાંથી લેતા, જન્માષ્ટમી ના મેળામાં. છોટા ભીમ મારે. કાકા એ આપી હતી. અચ્છા પિચકારી કઈ હે? આ પિચકારી પબજી વાળી. પબજી વાળી ને આ કઈ કઈ તૂટી જાય, એ વાત અલગ હે. અને થોડી વચ્ચે વચ્ચે કલર વાળી થઈ ગઈ. આ મસ્તી ચશ્મા પહેરતો પહેરતો પાણી જોઈએ. એ તો ખાલી આમ પહેરીને બતાવે ને.
સમજો તો ભાઈ, સમજો તો એ ઓહો, ક્યારે ભાઈ આ ક્યાંથી લેવા હતા પપ્પા ખબર? યુએસએ થી. હવે હું વહી દઉં. ઓહો ભાઈ, આ તો મેઇન વસ્તુ કાઢી નાખી, સ્કેટિંગ. સ્કેટિંગ બોર્ડ તને આવડે? આ છે ને, તું લગભગ 4 કે 5 વર્ષ નો હતો ને, રમવા માટે લીધું હતું ને. એ તો હવે શું વધ્યું? ઓહો, ટ્રક અહીં આપણે મેળામાંથી લીધો હતો ને કા? પછી ઓલા તારા એનિમલ્સ નહી ગયા? નથી ખબર? ખોખામાં હતા. કઈ વાંધો, પછી નિરાતે ગોતી લેશું. સો આ છે અમારે જઈને રમકડા નું કલેક્શન. કેવા લાગ્યા રમકડા? દીકા?